અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી. સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ થઈ ગયો છે ત્યારે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. સ્વામી અન્નપૂર્ણા યોજનાની સાથે આશ્રમ કાર્ડ અને આરોગ્ય કેમ્પ પણ યોજવામાં આવ્યો છે. મેયર સહિતના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રફુલ પાનસરિયાએ પોતાના હાથે ભોજનની રામનગર ઝૂલેલાલ મંદિર સામે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો આ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજનાથી શ્રમિકોને માત્ર 5 રૂપિયામાં પૌષ્ટિક ભોજન મળશે. મેયર અને શિક્ષણ મંત્રીએ અન્નપૂર્ણા યોજનામાં અપાતા ભોજનની સુખડીનો સ્વાદ માણ્યો છે. અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત. દેશના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, કે જેઓ શિક્ષણના સંદર્ભમાં ખૂબ ગંભીરતા લઈ રહ્યા છે. કોઈ દેશના એવા વડાપ્રધાન નહીં હોય તો શિક્ષક બનીને વિદ્યાર્થીઓને પરીક્ષા ટાઈમે માર્ગદર્શન આપે, એ માર્ગદર્શન એટલું સરસ હોય છે કે આખા ભારતના તમામ સ્ટુડન્ટો જે પરીક્ષા આપવાના છે એનામાં એક હોંસલો, એક બુલંદ આવાજ, એક કોન્ફિડન્સ પેદા કરવા માટેની ટિપ્સ આપવાના છે. નરેન્દ્રભાઈ મોદી આ કોન્સેપ્ટ એટલા માટે કરી રહ્યા છે કે દેશના વડાપ્રધાન જ્યારે એક સાંત્વન વિદ્યાર્થીઓને આપતા હોય ત્યારે ચોક્કસ પ્રકારે આ વિદ્યાર્થીઓમાં એક સ્પિરિટ, એક સ્પિરિચ્યુઅલ નિર્માણ થશે અને એની હાર જીત એ તો નિશ્ચિત હોય છે, અને એનાથી વિદ્યાર્થીઓ ડગાઈ ન જાય, એનાથી એમને પ્રોબ્લેમ ન આવે એ હેતુસર નરેન્દ્રભાઈ આજે બધા જ વિદ્યાર્થીઓને હિંમત આપવા માટેની પરીક્ષામાં શું કરવું જોઈએ, અસફળ થઈએ તો પણ શું કરવું જોઈએ ને સફળ થવું તો શું કરવું જોઈએ એનું શ્રેષ્ઠ એના અનુભવો એના જ્ઞાનથી આજે 11 વાગે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.